हे गाइस, आ वीडियो ની અંદર આપણે શ્વસન તંત્ર વિશે જોઈશું. તો પહેલા આપણે તો લાસ્ટ વિડિયોમાં પણ જોયું હતું કે શ્વસન તંત્રનું કામ શું હોય છે, પણ એ જસ્ટ આપણે હાર્ટ જોતા હતા ત્યારે થોડુંક એને રેફરન્સમાં લીધું હતું, પણ આજે સંપૂર્ણપણે જોઈશું. તો શ્વસન આપના શરીરને શા માટે જરૂરી છે, તો તમને ખબર હશે તેમ કે ઓક્સિજન જે છે તે આપના શરીરને ઘણું ઉપયોગી મહત્વનું ઘટક છે આપના શરીર માટે. તો એ ઓક્સિજન આટલું બધું જરૂરી કેમ છે પહેલા આપણે એ, કેમ કે આ શ્વસનનું જે ચક્કર છે આપણે શ્વસન તંત્રનું તે શું છે, આપણા શરીરમાં ઓક્સિજનની હાજરી એ આપણે પ્રોવાઈડ કરે છે. તો આપણા શરીરમાં ઓક્સિજનનું કામ શું છે, તો આપણે જ્યારે ખોરાક લેતા હોઈએ છે તો ખોરાકમાંથી આપણે શું મળે છે, ગ્લુકોઝ. ગ્લુકોઝનું કામ શું છે, શરીરમાં એનર્જી ઉત્પન્ન કરવાનું, ઉર્જા ઉત્પન્ન કરવાનું. પણ એ ગ્લુકોઝ કે એમને જ આપણા શરીરમાં ઉર્જા ઉત્પન્ન નથી કરી દેતો, એ ગ્લુકોઝનું બ્રેકડાઉન થવું જોઈએ, એ જરૂરી છે. ગ્લુકોઝનું તૂટવું જરૂરી છે. જ્યારે ગ્લુકોઝ તૂટશે તો એમાંથી ઉર્જા ઉત્પન્ન થશે. હવે આ ગ્લુકોઝ તૂટશે ક્યારે, તો આ જ વસ્તુ છે કે જ્યારે ઓક્સિજનની હાજરી હશે ત્યારે આ ગ્લુકોઝ તૂટશે અને ઉર્જા ઉત્પન્ન કરશે. તો અલ્ટિમેટલી જે શ્વસન તંત્રનું મેઇન ગોલ શું છે કે શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય. તો ઉર્જા શેનાથી ઉત્પન્ન થશે, ઓક્સિજનની હાજરી હશે તો. તો એ જ ઓક્સિજનની હાજરી કોણ પ્રોવાઈડ કરે છે, શ્વસન તંત્ર. તો આ વસ્તુ છે શ્વસન તંત્રનું જે મેઇન ફંક્શન કહેવાય, મેઇન કામ તે આ છે, ઓક્સિજનને આપણા શરીરમાં લાવવાનું અને એ ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા ઉત્પન્ન કરવા માટે કરવાનો. તો આ આપણે જોયું. હવે શ્વસન કઈ રીતના થાય છે આપણા શરીરમાં, તો એક બે પ્રકારનું કહી શકાય, એક ઇન્ટરનલ અને એક એક્સટર્નલ. ઇન્ટરનલમાં શું થશે, પહેલા આપણે એક્સટર્નલ જોઈએ. એક્સટર્નલમાં શું આવે છે, જે આપણે એને કહેતા હોઈએ છીએ બાહ્ય શ્વસન. તો જ્યારે વાતાવરણમાંથી આપણે જે ઓક્સિજન લઈએ છીએ તે ફેફસાની અંદર આપણે લાવીએ, જે ફેફસાની અંદર આવે છે અને ફેફસામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ પાછું વાતાવરણમાં જાય છે, એટલે કે આપણે શ્વાસ અને ઉચ્છવાસ જેને કહેતા હોઈએ છીએ. તો આ વસ્તુ જ્યારે થાય છે તેને એક્સટર્નલ રેસ્પિરેશન કહેવામાં આવે છે, કેમ કે આપણે વાતાવરણ સાથે કોન્ટેક્ટ કર્યો છે એટલે બહારનું, એટલે એની અંદર ફેફસામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ બહાર જશે, ફેફસામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછું જશે અને વાતાવરણનું ઓક્સિજન ફેફસામાં આવશે. આ વસ્તુ છે બાહ્ય શ્વસન. ત્યારબાદ છે ઇન્ટરનલ રેસ્પિરેશન, એટલે કે આંતરિક શ્વસન. એની અંદર શું થશે, જે ફેફસામાં ઓક્સિજન આવ્યો છે તેને શરીરના વિવિધ અંગોમાં રહેલા કોષો સુધી પહોંચાડવું, આ છે ઇન્ટરનલ. અને જે શરીરના જે વિવિધ કોષો હશે, અંગોમાંના જે વિવિધ કોષો હશે તેની અંદર રહેલું કાર્બન ડાયોક્સાઇડ પાછું ફેફસામાં પહોંચાડવું, આ આંતરિક શ્વસન છે. તો જે શરીરમાંથી જે ભેગું થયેલું હશે કાર્બન ડાયોક્સાઇડ જે પાછું ફેફસામાં આવ્યો, એ જ પછી ફેફસામાંથી બહાર જશે વાતાવરણમાં, તે બાહ્ય શ્વસન કહેવાશે. તો આટલી વસ્તુ તમને ક્લિયર છે. તો હવે આગળ વધીએ. તો હવે આપણે જોઈશું કે કયા કયા ભાગો કામ કરે છે શ્વસન તંત્રની અંદર. તો આ છે, પહેલા આવશે નાક. આપણે નાક અથવા મોંથી આપણે શું કરતા હોય છે, શ્વસન કરતા હોય છે. તો જયારે નાકમાં હવા પ્રવેશે છે, હવા કોની સાથે, ઓક્સિજન હશે હવાની અંદર, અને સાથે સાથે ધૂળ રજકણ કેટલાક પેથોજન્સ લઈને હવા પ્રવેશ થયું છે આપણા નાકમાં. તો જે નાકની અંદર હેરનું સ્ટ્રક્ચર આવેલું હોય છે, તો એ હેરનું સ્ટ્રક્ચર શું કામ કરશે, ફિલ્ટરેશનનું, હવાનું ફિલ્ટરેશન કરશે, હવાને ફિલ્ટર કરશે. અને જે ચોખ્ખી વસ્તુ હશે, જે ચોખ્ખી હવા હશે તે આગળ જવા દેશે, અને જે નાની ધૂળ રજકણ હશે તે નાકમાં જે વાર હશે આપણા હેર તે રોકી દેશે. ત્યારબાદ જે હવા છે, જે ઓક્સિજન છે, તે ક્યાં જશે, તે જશે ફેરિંગ્સમાં, એટલે કે ગ્રસની. જ્યારે આપણે મો વાટે લઈએ છીએ ત્યારે ફિલ્ટરેશન જેવી કોઈ પ્રોસિજર નથી આવતી. નાક વાટે આપણે શ્વાસ લઈશું ત્યારે ફિલ્ટરેશનની પ્રોસિજર થશે. ત્યારબાદ નાકમાંથી જશે ગ્રસની, એટલે કે ફેરિંગ્સમાં. ફેરિંગ્સ બાદ ક્યાં જશે, એપિગ્લોટિસ, એટલે કે કંઠજ. આ શું ગુજરાતીમાં જોરદાર છે નામ, એપિગ્લોટિસમાં જશે. આ એપિગ્લોટિસ હવે છે શું, જુઓ આપણી અન્નનળી અને શ્વાસનળી એ આગળ પાછળ આવેલી હોય છે. તમે ક્યારેક તમારા મોટા જે હશે વડીલ લોકો તમને કહેતા હશે, ભાઈ
જમે ત્યારે બોલવાનું નહીં, નહીં તો અંતરસ જાય. અંતરસ જાય ત્યારે શું થાય કે જે માઇન્યુટ પાર્ટિકલ્સ હશે આપણે ખાવાના ના, તે શ્વાસ નળીમાં જતા રહ્યા હશે, એના કારણે આપણે અંતરસ જતી હોય છે. તો આનું કારણ શું છે કે આપણે જયારે ખાઈએ છીએ તે માઇન્યુટ પાર્ટિકલ્સ એ શ્વાસ નળીમાં જતા રહે છે. તો આ જ વસ્તુ નહીં થાય એના માટે એક ઢાંકણ જેવી ભગવાને રચના બનાવેલી છે કે આપણે જયારે ખાઈએ છીએ, ખાતા હોઈએ છીએ, ત્યારે જે શ્વાસ નળી હોય છે તેને ઢાંકવાનું કામ કોણ કરે છે? એપિગ્લોટિસ કરે છે. એના કારણે આપણે પછી અંતરસ જેવી વસ્તુ નહીં જતી થતી કે આપણું ખાવાનું એ શ્વાસ નળીમાં નથી જતું રહેતું. તો આ વસ્તુ છે, આ કામ છે કોનું? એપિગ્લોટિસનું, કંઠછડનું. કંઠછડ, કંઠછડ, સોરી મને બોલતા નહીં પડું, એપિગ્લોટિસનું. ત્યારબાદ કાય છે સ્વરતંત્ર, સ્વરયંત્રમાં એના આ એપિગ્લોટિસ બાદ આવ્યું હશે લેરિંગ્સ, એને સ્વરયંત્ર કહેવામાં આવે છે. કેમ કે આની અંદર સ્વરતંતુ હાજર હોય છે અને એ કંપન પેદા કરે છે અને કંપનને એ કંપન જે પેદા થાય છે એના કારણે આપણે બોલી શકીએ છીએ. અને આની અંદર પણ જે હવા છે તેનો મેજર રોલ રહેલો હોય છે. જે રીતે તમે ગિટાર જોયું હશે, ગિટારની અંદર જે તાર આવેલા હોય છે તેને આપણે શું કહેવાય, એને વગાડીએ છીએ જયારે ગીટારને તાર દ્વારા, તો એની અંદર કંપન પેદા થાય છે અને અવાજ આવે છે. એ જ પ્રમાણે જે સ્વરતંતુ આપણા જે સ્વરયંત્રમાં હોય છે તેની અંદર જયારે ત્યાંથી હવા ક્રોસ થતી હોય તો એની અંદર કંપન પેદા થાય છે અને એ કંપનને કારણે આપણો અવાજ આવે છે, આપણે બોલી શકીએ છીએ. તો આ સ્વરયંત્ર છે કોના બાદ? એપિગ્લોટિસ બાદ સ્વરયંત્ર છે. ત્યારબાદ છે મુખ્ય શ્વાસ નળી, એટલે કે ટ્રેકિયા આવેલી હોય છે. આ ટ્રેકિયા આવેલી હોય છે, ટ્રેકિયા બાદ બ્રોન્કાઈ આવેલી હોય છે, બ્રોન્કાઈ બાય બ્રોન્ક્યુલ્સ આવેલું હોય છે. તો જે તમે જોઈ શકો છો જે આ સિક્વન્સ છે એ પ્રમાણે આપણું હવા આપણા શરીરમાં જશે, ઓક્સિજન આપણા શરીરમાં જશે. પહેલા નાક, પછી ગ્રસની, કંઠજ, સ્વરયંત્ર, મુખ્ય શ્વાસનળી, ટ્રેકિયા, ત્યારબાદ બ્રોન્કાઈ, ત્યારબાદ બ્રોન્ક્યુલ, અને ત્યારબાદ જે મેઇન વસ્તુ આવેલું તે એલ્વીઓલાઈ આવેલી હોય છે. જો આ રચના આમ હશે, આ ટ્રેકિયા છે, ટ્રેકિયા બાદ બ્રોન્ક્યુલ હશે, બ્રોન્ક્યુલ પછી નાની નાની શાખામાં હશે. આ બ્રોન્ક્યુલ છે, આ બધી આ જે નાની નાની શાખા છે એ બ્રોન્ક્યુલ છે. અને એ જ બ્રોન્ક્યુલના છેડે આવા રાઉન્ડ રાઉન્ડ વાયુ કોષો આવેલા હોય છે. તો જે શ્વાસ જે વાયુની આપલે થતી હોય છે તે આ વાયુ કોષોની અંદર થતી હોય છે. આ વાયુ કોષો છે આ જે દોરેલા, તેની આજુબાજુ આ જે છે તે રક્ત કોશિકાઓ આવેલી હોય છે. રક્ત કોશિકાઓ કેપિલરીઝ જેને કહીએ છીએ. તો એ આની અંદર હવે આ જે વાયુ કોષો આવેલા છે તેની અંદર ઓક્સિજન હશે અને જે કેપિલરીઝ હશે તે CO2 લઈને આવી હશે. તો આમાંનું કેપિલરીઝમાંનું CO2 એ વાયુ કોષોમાં જતું રહેશે અને આ વાયુ કોષોમાંનું ઓક્સિજન એ કેપિલરીઝમાં જતું રહેશે. અને ત્યારબાદ જે કેપિલરીઝમાંનું ઓક્સિજન લઈને જે રુધિર છે તે પાછું હાર્ટમાં જતું રહેશે અને હાર્ટમાંથી વિવિધ શરીરના અંગોમાં એ વાળું રુધિર, ઓક્સિજન વાળું રુધિર વહેશે. અને એ જ પ્રમાણે જે CO2 વાળું રુધિર રહેશે તે પાછું આવશે આઈડિયા કેપિલરીઝમાં અને એ CO2 વાળું રુધિર વાયુકોષોમાં જશે અને વાયુકોષોમાંથી જે CO2 છે તે આ રીતના પાછું જાઓ તમે રિટર્નમાં ને નાક વાટે બહાર પર્યાવરણમાં જતું રહેશે. તો આ જે શ્વસનની જે પ્રક્રિયા છે તે આ પ્રમાણે થાય છે. જેમ વાયુકોષો છે, વાયુકોષોની આજુબાજુ જે કેપિલરીઝ છે તે વિંટરાયેલી હોય છે અને ત્યાં ડિફ્યુઝન થતું હોય છે આ ગેસનું, આ વાયુઓનું, કે જે વાયુકોષોમાંથી ઓક્સિજન છે તે કેપિલરીઝમાં પીગરે છે અને કેપિલરી એ ઓક્સિજન વાળું રુધિર જે કેપિલરીઝમાં છે તે હૃદયમાં જશે એ વાળું રુધિર. તો આ પ્રમાણે જે આપણું શ્વસનતંત્ર છે તે કામ કરતું હોય છે. અને જેમ તમને કીધું કે જે શ્વસન છે તેનું મેઇન ગોલ શું છે, શરીરમાં ઓક્સિજનની હાજરી અને જે આપણા શરીરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે તેને પાછું વાતાવરણમાં ધકેલવાનું. કેમ કે જે કાર્બન ડાયોક્સાઇડ છે તે આપણા શરીરમાં કંઈ કામનું નથી અને જે વસ્તુ મેઇન કામની છે તે કોણ છે? ઓક્સિજન છે. અને આની અંદર જે મેઇન રિયલ હીરો કોણ છે તે આપણે હાથમાં જોઈ લીધું હતું. કોણ? આપણું રેડ બ્લડ સેલ જે રુધિરમાં પ્રેઝન્ટ હોય છે તે RBC. RBCમાં કોણ રહેલું હોય છે? હિમોગ્લોબિન. હિમોગ્લોબિન જે છે તે મેઇન હીરો છે. કેમ કે હિમોગ્લોબિન શું કરે છે? હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને ઓક્સિહિમોગ્લોબિન બનાવે છે. ઓક્સિહિમોગ્લોબિન એ આખા શરીરમાં વિવિધ કોષો સુધી પહોંચશે અને જે વિવિધ કોષોમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ હશે એ જ પાછો એ હિમોગ્લોબિન સાથે જે
કાર્બોમિનો હિમોગ્લોબિન છે એ નામનું ઘટક બનાવશે અને પાછું જશે કા ફેફસામાં અને ફેફસામાંથી બહારના વાતાવરણમાં. તો આ બધી પ્રોસિજર છે. આની અંદર જે હિમોગ્લોબિન છે તે મેઇન છે, કેમ કે જે રક્ત છે તેની અંદર પ્રેઝન્ટ હોય છે હિમોગ્લોબિન, અને એ જ હિમોગ્લોબિનની અંદર ઓક્સિજન ભરે છે અને વિવિધ શરીરના કોષો સુધી પહોંચે છે. તો આશા છે તમને ખબર પડી હશે, ઘણી ઇઝી રીતના સમજાયું છે અને ગોખવાની કોઈ વસ્તુ જરૂર નથી. ખાલી આ જે છે સિક્વન્સ તમે જોઈ લેજો, એ ઇમ્પોર્ટન્ટ છે, બીજું કંઈ નહીં. અને બીજું આ હિમોગ્લોબિન અને એલ્વીઓલાઈ જે વાયુકોષ્ઠ છે તે. થેન્ક યુ વેરી મચ.